ગુજરાતમાં આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં બુધવાર સાંજથી જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયેલો સાંબેલાધાર વરસાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. એક તરફ સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદ તરસી રહ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તડાફડી બોલાવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 12 કલાકમાં સેલવાસમાં 3 અને ખાંડવેલમાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ પડી ચૂક્યો છે, જ્યારે ચીખલીમાં 4 અને આહવામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં 31 તાલુકામાં સામાન્યથી 7 ઇંચ સુધીનો વરસાદ ખાબોચ્યો છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે તો નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણીથી ભરાઈ ચૂક્યા છે, જેને લીધે જનજીવનને માઠી અસર પડી રહી છે. એક ધારે વરસાદને કારણે વાસંદા, નવસારી અને જલાલપોરના અનેક વિસ્તારોમાં પાણીથી ભરાઈ ચૂક્યા છે. એક તરફ આકાશમાં અંધારપટ્ટી લાઇટો જવાથી ભયાનક માહોલ સર્જાયો હતો, તો કેટલાક વિસ્તારમાં 1/2 કલાકમાં તો કેટલાક વિસ્તારમાં 1/4 કલાક બાદ વીજ પુરવઠો પૂર્ણ કાર્યરત થયો હતો. હાલના વરસાદથી ખેડૂતોમાં રાહત થઈ છે. ભારે વરસાદને કારણે સેલવાસના મધુબેન ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા પાણીની આવક 82,483 ક્યુસેક નોંધાઈ હતી અને ઓવરફ્લો થતા 8 દરવાજા ડેમના ખોલી નાખવામાં આવ્યા હતા. રિપોર્ટિંગ બાય યાસીન દારા, BTS ન્યૂઝ, સુરત.